નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં. ધોરણ 12 ચેપ્ટર છે 5મું, ગરીબી. ત્રીજો લેક્ચર જે છે આજે આપણે જોવાના છે ગરીબીના નિર્દેશકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના નિર્દેશકો વિશે ચર્ચા કરીએ. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો જે છે એને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો ગરીબીને દર્શાવતા જે પરિબળો જે હોય એને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. જે કોઈ પરિબળ જે છે એના દ્વારા ગરીબી સ્પષ્ટ થતી હોય એને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. પહેલું જે છે નિર્દેશક છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પષ્ટ થાય છે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદેલી બધી જ ચીજ વસ્તુઓને સેવાઓ અને ટકાઉ વસ્તુઓ વગેરે જેનું બજાર મૂલ્યને જે તે વર્ષની વસ્તી વડે ભાગતા જે શેષ અથવા તો જે ભાગતા શું થશે, પ્રાપ્ત થશે શું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કે કોઈ એક પરિવાર જે છે એ શું કરે છે, આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ ચીજવસ્તુઓ ખરીદે છે અને એ ચીજવસ્તુનું જે બજાર મૂલ્ય જે છે એ બજાર મૂલ્યને દેશની કુલ વસ્તી જે છે એના વડે ભાગતા શું મળશે, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે એ મળશે. હવે જે રાષ્ટ્રનું વિકસિત દેશોની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો વિકસિત દેશ જે છે એની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી જે છે એ ઊંચી હશે અને વિકાસશીલ રાષ્ટ્રો જે છે એની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. જે આપણને જીવનની ગુણવત્તા અથવા તો જીવન ધોરણ જે છે એ સ્પષ્ટ કરે છે. દાખલા તરીકે અહીંયા કોષ્ટક જે છે એમાં દર્શાવેલું છે કે યુએસ જે છે એને 2014ના જે છે એ સ્થિર ભાવો જે છે 2005ના સ્થિર ભાવે યુએસ ડોલરમાં 2014ની અહીંયા શું દર્શાવવામાં આવ્યું છે, ઘરગથ્થુ વપરાશી ખર્ચ. યુએસડી છે એની 31,469 માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે. યુકે જે છે એની 25,828, જાપાન જે છે 22,149, પાકિસ્તાન 603, ચીન જે છે એ 1420 અને ભારત જે છે એ 725 માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ દર્શાવે છે 2014ના આંકડાઓ પ્રમાણે. બરાબર, તો અહીંયા જે છે સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે અન્ય યુકે છે કે યુએસ છે કે જાપાન છે એવા દેશોની સરખામણીમાં ભારત જે છે એની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે એ કેવી છે, ઓછી જોવા મળે છે. જે શું બતાવે છે, ગરીબી જે છે એનું નિર્દેશન કરે છે કે ભારત દેશમાં હજુ પણ કેટલી ગરીબી છે એનો ખ્યાલ આપે છે. બીજું, કુપોષણનું પ્રમાણ. કુપોષણ જે છે એ સેના દ્વારા નક્કી થાય છે, પોષણક્ષમ આહાર જે છે એના અભાવના કારણે શું નક્કી થાય છે, ગરીબી જે છે એ નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, કુપોષણમાં અંદર જોઈએ તો ખોરાકમાંથી જે મળતો આ પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટેડ, વિટામિન, મિનરલ્સ જેવા તત્વો જે છે એને ઉણપ હોય છે. શેમાં, પોષણયુક્ત આહાર જે છે એની અભાવ હોય તો આવા પોષક તત્વો જે છે એ ખોરાકમાંથી મળતા નથી. અને આવો ખોરાક જે છે એટલે કે પોષણક્ષમ આહાર જે છે ક્યારે મળશે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે વ્યક્તિની આવક જે છે એ જો ઓછી હોય તો પોષણક્ષમ આહાર જે છે એનો અભાવ હશે, મળશે નહીં. અને જો વ્યક્તિની આવક સારા પ્રમાણમાં હશે તો એને પોષણક્ષમ આહાર છે લઈ શકાય છે. તો ભારતમાં મોટા ભાગે જે છે કુપોષણ જે છે એનું પ્રમાણ જે છે એ ખાસ કરીને વધારે જોવા મળે છે. જે અલગ અલગ આંકડાઓ જે છે દ્વારા દર્શાવવામાં આવે છે કે 90-92ની અંદર કુપોષણનું પ્રમાણ છે ભારતમાં 23.7% જેટલું હતું, 2002થી 2002માં 17.5%, 2005થી 2007ની દરમિયાન 20.5%, 2010થી 2012ની અંદર 15.6%, અને 2014-16ની અંદર 15.2% જેટલું કુપોષણનું પ્રમાણ જે છે એ ભારતમાં જોવા મળ્યું હતું. હવે એનું એ બાબત કોઠા પરથી એ બાબત સમજૂતી મળે છે વિદ્યાર્થી મિત્રો કે 1990થી 1992ના સમયથી 2014થી 2016 જે છે એ સમય દરમિયાન
કુપોષણના ક્ષેત્રની અંદર અથવા તો કુપોષણની દ્રષ્ટિએ જોઈએ તો સુધારો જે છે ઉત્તરોત્તર સુધારો થયેલો જોવા મળે છે. બરાબર, તો અહીંયા કુપોષિત જે છે એ પરિબળ જે છે એના દ્વારા પણ શું નક્કી થાય છે, ગરીબી જે છે એ સ્પષ્ટ કરી શકાય છે. અપેક્ષિત આયુષ્યને બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, કે જન્મ સમયે આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક જે છે સરેરાશ કેટલા વર્ષ જીવી શકે છે તે અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય કેવી રીતે નક્કી થાય છે, પોષણક્ષમ આહાર મળવો જોઈએ, સ્વચ્છ પીવાનું પાણી, શુદ્ધ પાણી, સ્વચ્છતા વગેરે સેવાઓ જે છે વગેરેના આધારે જે છે એ અપેક્ષિત આયુષ્ય નક્કી થાય છે. બરાબર, જો સ્વચ્છતા હશે, સ્વચ્છ પાણી મળશે, પોષણક્ષમ આહાર જો મળશે તો વ્યક્તિ જે છે એનું આયુષ્ય જે છે એ વધવાનું જ છે વિદ્યાર્થી મિત્રો. અને જો આ બધી બાબતો જે છે કે પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, શુદ્ધ પાણીની અપ્રાપ્ય, સ્વાસ્થ્ય સેવાઓ જે છે એ પૂરતા પ્રમાણમાં જો ન હશે તો વ્યક્તિનું આયુષ્ય કેવું થઈ જશે, ઘટી જશે અથવા તો ઓછું થઈ જવાની શક્યતા રહે છે. બાળ મૃત્યુ દર વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાળ મૃત્યુ દર એટલે કે બાળ મૃત્યુ દર એટલે કે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષ થી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે આ અર્થ જે છે એક એક માર્કમાં પૂછાય છે, તમારે ખાસ યાદ રાખવાનું. બાળ મૃત્યુ દર વિશે જોઈ ગયા આપણે કે 1000 બાળકોએ વર્ષ દરમિયાન જે 1 વર્ષ પૂરું કર્યા પહેલાં જો મૃત્યુ પામતા દર જે છે એને શું કહેવાય છે, બાળ મૃત્યુ દર. હવે બાળ મૃત્યુ દર પણ કેટલીક બાબતો જે છે એના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે પ્રાથમિક સુવિધાઓ, સેવા ઉપલબ્ધ, માતાનું શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતોના આધારે નક્કી થાય છે. વિશ્વ બેંકના કેટલાક અહેવાલો જે છે એમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એના આંકડાઓ જે છે દર્શાવવામાં આવ્યા છે, જે આપણને સ્પષ્ટ થાય છે કે નોર્વે જે છે એનું અપેક્ષિત આયુષ્ય જે છે વર્તમાન સમયમાં 2014 પ્રમાણની દ્રષ્ટિકોણથી જોઈએ તો 81.6 વર્ષ જે છે એ નોર્વેમાં અપેક્ષિત વર્ષ છે. એટલે કે નોર્વે જે છે એમાં શું જોવા મળે છે, 81 વર્ષ જેટલું વ્યક્તિ જે છે કે બાળક જે જીવી શકે છે. બાળ મૃત્યુ દર જે છે 1002 જ છે નોર્વેનું, સારી બાબત છે. અમેરિકા જે છે 79.1 વર્ષ જે છે અપેક્ષિત આયુષ્ય છે, જ્યારે બાળ મૃત્યુ દરનું પ્રમાણ 6 જેટલું જોવા મળે છે, 1006. શ્રીલંકા જે છે 74.9 બાળ મૃત્યુ દર જે છે એ 9 જેટલું જોવા મળે છે. ચીન જે છે એમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ 75.8 વર્ષ અને બાળ મૃત્યુ દર જે છે એ 10 જોવા મળે છે. ભારતમાં અપેક્ષિત આયુષ્ય વર્તમાન સમયમાં અથવા તો છેલ્લા આંકડાઓ છે 2014 પ્રમાણે જોઈએ તો 68 વર્ષ જેટલું જોવા મળે છે અને અપેક્ષિત બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે છે એ કેટલું જોવા મળે છે, 39 જેટલું જોવા મળે છે. તો ઉપરોક્ત દેશો જે છે એની સરખામણીમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં અપેક્ષિત આયુષ્ય જે છે એ વિશ્વના કેટલાક દેશો કરતાં ઘણું ઓછું છે અને બાળ મૃત્યુ દર પણ કેવું છે, વધુ જોવા મળે છે. એ બાબત શું નિર્દેશ કરે છે કે રાષ્ટ્રમાં આરોગ્યપ્રદ સુવિધાઓ, પોષણક્ષમ આહાર કે અન્ય જે સેવાઓ જે છે એની પ્રાપ્યતા જે છે એ ઓછી જોવા મળે છે, જેના કારણે અપેક્ષિત આયુષ્ય પણ ઓછું જોવા મળે છે, તેવી રીતે બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. ચોથી બાબત જે છે ગરીબીના નિર્દેશકો જે છે એમાં તબીબી સગવડો. હવે વિદ્યાર્થી મિત્રો જે છે તબીબી સગવડોની વિશે વાત કરીએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટર્સ, નર્સ, કમ્પાઉન્ડર વગેરે જે કર્મચારીનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. હવે ડૉક્ટર જે છે એ જો વધુ જનસંખ્યા હશે તો ત્યાં વધારે ડૉક્ટર જે છે એની નિમણૂક થવી જરૂરી છે, પરંતુ ભારતમાં પણ એ રેશિયો જે છે કેવો છે, ઓછો જોવા મળે છે. વિકસિત દેશોની તુલનામાં 350ની વસ્તીએ એક ડૉક્ટર જે છે એ નક્કી કરવામાં આવે છે, જ્યારે ભારત દેશની અંદર
એ દર જે છે કેવો છે, વધુ મોટો છે. વિકસતા દેશોમાં દર વર્ષે જે છે લગભગ જે છે 1.7 કરોડ લોકો જે છે ડાયરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગો જે છે થી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ જે છે 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બને છે. ટૂંકમાં કહેવા જઈએ તો કર્મચારીઓ જે છે એની વ્યવસ્થા પણ ભારતમાં કેવી છે, ખૂબ જ ઓછી છે. આપણા ત્યાં લગભગ જે છે 1 લાખ જે છે કે પછી એવા ઘણા વસ્તી જે છે એની તુલનાએ એક ડૉક્ટર જે છે એની નિમણૂક કરવામાં આવે છે. તો એ રેશિયો જે છે વિશ્વના દેશો સાથેની તુલનાએ કેવો છે, ખૂબ જ મોટો છે. જે બાબત શું બતાવે છે, આરોગ્યપ્રદ સુવિધાઓ જે છે એની અગવડતાઓ જે છે બતાવે છે, અને એના કારણે શું નક્કી થાય છે, ભારતમાં ગરીબીનું નિર્દેશન થાય છે કે ગરીબી જે છે એનું સ્પષ્ટ થાય છે. પીવાનું પાણી, વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહે કે પીવાનું પાણી જે છે શુદ્ધ પીવાનું પાણી જે છે એની ઉપલબ્ધતા જો ન હોય તો પણ શું થઈ શકે છે, કેટલાક પાણીજન્ય રોગો જે છે થવાની શક્યતા હોય છે. બરાબર, દાખલા તરીકે ડાયરિયા છે, મલેરિયા છે કે પછી કોલેરા, ટાઇફોઇડ વગેરે છે પાણીજન્ય રોગ છે, તો એ બધા થવાની શક્યતા હોય છે. ભારતમાં શુદ્ધ જે છે નળ પાણી જે છે, નળ દ્વારા પાણી જે છે એ 63.3% જેટલું મળે છે. તેવી રીતે 8.67% જે છે કુટુંબોને નળ દ્વારા શુદ્ધ ન થયેલ પાણી જે છે જે પીવાનું મળે છે, શુદ્ધ ન થયેલું હોય એવું. 26% લોકો જે છે એ અન્ય સ્ત્રોતો જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેર, તળાવ વગેરેમાંથી પાણી મેળવતા હોય છે. તો ટોટલી સરવાળે રીતે ચર્ચા કરીએ તો પીવાનું પાણી પણ ભારતના લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ જે છે સ્ત્રોતથી મળવું જોઈએ તે મળતું નથી. જે બાબત શું બતાવે છે, પાણીજન્ય રોગો જે છે એનું નિર્માણ કરે છે અને એના કારણે સ્વાસ્થ્ય બગડે છે. સ્વાસ્થ્ય બગડવાથી શું થશે, લોકો રોજગારી પર નથી જઈ શકતા, કામ નથી કરી શકતા, ટૂંકમાં એની આવક ઓછી થાય છે, અને આવક ઓછી થવાના કારણે એ લોકોનું જીવન ધોરણ જે છે સ્તર નીચું આવે છે, અને જીવન ધોરણ નીચું હશે તો એ શું નિર્દેશ કરે છે, ગરીબીનું નિર્દેશન કરે છે. શૌચાલયની સુવિધા, શૌચાલયની સુવિધા પણ શું છે, ગરીબીનું નિર્દેશન કરતું એક પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 2011ની માહિતી અનુસાર કુલ વસ્તી જે છે 70% લોકો જે છે ગ્રામ્ય વસ્તી જે છે જોવા મળે છે, જેને પાણીજન્ય રોગ અને ચેપી રોગો થવાની શક્યતા છે. હવે સીધી વાત છે, ખુલ્લામાં શૌચ કરવાથી શું થશે, એ બાબત જે છે કચરો જે છે એ ક્યાં જશે, પાણીમાં ઠલવાશે, અને એ જ પાણી આપણે શું કરીએ છીએ પોતાના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. તો સીધી વાત છે, પાણીજન્ય રોગો જે છે થવાની શક્યતા વધી જાય છે. ભારતમાં 100% કુટુંબો જે છે એનામાં ઘરમાં જે છે એ શૌચાલયની સુવિધા હોય એવું પ્રમાણ જે છે 66% છે, અને મકાન અથવા તો મકાનમાં ન હોય બહાર શૌચની ક્રિયા કરવા જવાની ટકાવારી પ્રમાણ જે છે એ કેટલું છે, 34% જેટલું જોવા મળે છે. તો એ બાબત પણ હજુ એમાં સુધારા કરવાની જરૂરી છે. તો શૌચાલયની સુવિધા પણ શું બતાવે છે, ગરીબીનું નિર્દેશન કરે છે. રહેઠાણની સુવિધા, રહેઠાણની સુવિધા પણ શું નક્કી કરે છે, ગરીબી નિર્દેશન કરે છે. દાખલા તરીકે વિકસિત દેશોમાં અથવા તો જે ધનાઢ્ય લોકો જે છે એ લોકો પાસે જે છે એ સારા મકાનો જે છે રહેવાની સવલતો હોય છે, પરંતુ ગરીબ વર્ગ છે કે જેમની આવક ઓછી છે એ લોકો શું કરે છે, મોટા ભાગે જે છે રહેવાની આવાસોની સુવિધાઓ જે છે એ અયોગ્ય જોવા મળે છે. કેટલાક લોકો જે છે એ પરિવાર જે છે ભારતમાં એક રૂમમાં જ રહેતા જોવા મળે છે. 10x10ની રૂમ હોય તો એમાં એક કુટુંબ જે છે એ નિવાસ કરતું હોય એવું ઘણા અંદાજો જે છે જોવા મળે છે. દાખલા તરીકે કેટલીક લોકો જે છે ગંદી ચાલો, ઝૂંપડપટ્ટીઓ જે છે એમાં રહે છે. બરાબર, ત્યાં ઓરડા કે મકાન જે છે એની સુવિધાઓ જે છે પૂરતા પ્રમાણમાં હોતી નથી. ભારતમાં હજુ પણ 60 કરોડ લોકો જે છે એ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એવા ઘરોમાં વસવાટ કે નિવાસ કરે છે. મોટાભાગના ના મકાનો એક રૂમવાળા, સગવડવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. તો ગરીબી જે છે એ આપણા ઘર પરથી પણ સ્પષ્ટ થશે કે આપણે કયા પ્રકારના ઘરમાં રહીએ છીએ. વીજળીની વપરાશ, કોઈ પણ દેશની આર્થિક વિકાસને અસર કરનાર એક મહત્વનું પરિબળ જે છે વીજળીની સગવડ છે.
વર્તમાન સમયમાં પણ રાષ્ટ્રમાં કેટલીક એવા સ્થળો જે છે, દુર્ગમ વિસ્તારો કે જ્યાં શું જોવા મળતું નથી, વીજળીની સુવિધા વિશે પ્રાપ્ત થતી નથી. તો વીજળીની સુવિધા પણ શું બતાવે છે? એક સુવિધાનો અભાવ જ દર્શાવે છે. જીવનની ગુણવત્તા જે છે એ જ બતાવે છે કે જો વીજળીની સુવિધા ન હોય તો એ શું બતાવે છે? સારું જીવનની સ્થિતિ હજુ પણ નથી. એક સામાન્ય વ્યક્તિ વીજળી ન વસાવી શકે તો એનો મતલબ આપણને ખ્યાલ આવે છે કે એની પાસે પૂરતા પ્રમાણમાં આવક કે રોજગારીના સ્ત્રોતો નથી. તો વીજળીની સુવિધા પણ શું બતાવે છે? ગરીબીનું નિર્દેશન કરે છે. શિક્ષણ, શિક્ષણની વ્યાખ્યા જે છે ચર્ચા કરીએ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જે લખી શકે કે વાંચી શકે છે તે સાક્ષર છે, બાકીના કેવા છે? નિરક્ષર છે. એક માર્કમાં જે છે સાક્ષરતાની વ્યાખ્યા અથવા તો અર્થ જે પૂછાય તો તમે લખી શકો. શું લખવાનું છે? 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ કે લોકો જે છે એ શું કરી શકે? લખી શકે અને વાંચી શકે તેવી વ્યક્તિ જે છે એને સાક્ષરતા તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ અને તાલીમ જે છે ઓછું પ્રમાણે દેશમાં કુશળ, અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોનો વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીની મર્યાદા બને છે, બરાબર. અને પરિણામે ઓછી આવક થાય છે અને એ ઓછી આવક શું નિર્દેશ કરે છે? ગરીબીનું નિર્દેશ કરે છે. વિશ્વના કેટલાક દેશોમાં ગરીબી જે છે એનું પ્રમાણ જે છે એ શિક્ષણ જે છે એના કારણે જોવા મળે છે. આવક અને સંપત્તિની વહેંચણી, આવકની સંપત્તિ જે છે એમાં પણ જોઈએ તો ભારત દેશમાં 1% જે છે એ વસ્તી જે છે એની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક છે, જ્યારે બાકીના લોકો જે છે એની પાસે પૂરતી આવક નથી. 1991ના આર્થિક સુધારા જે છે, સુધારા બાદ સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવક ઝડપી વધારો થયો હોવા છતાં આવકની અસમાનતાના કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. 1991માં સુધારા થયા અને રોજગારી મળશે, ઉદ્યોગો સ્થાપાયા અને ઉદ્યોગો શું આપે છે? રોજગારી આપે છે. પરંતુ હજુ પણ ગરીબી જે છે એ ભારત દેશમાં થી ગઈ નથી. તો એ બાબત એ સ્પષ્ટ કરે છે કે ભારતમાં આવકની અસમાનતા જોવા મળે છે. શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતો વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. યુએએસ અને યુકે જે છે ભારતમાં મોટા, ભારતમાં ટોચના 1% વસ્તી પાસે વાસ્તવિક આવકની હિસ્સો જે છે દર્શાવેલો છે, બરાબર. ભારતમાં અહીંયા દર્શાવેલું છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની હિસ્સો જે છે ભારતમાં 1998માં 9.0% જેટલું જોવા મળે છે અને 2012માં 12.6% વસ્તી જે છે. ભારતની કુલ જે વસ્તી જે છે એ 2012 પ્રમાણે જે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 12.6% જે છે એ ભારતની કુલ વસ્તીમાંની 12.6% જ વસ્તી પાસે 1% વાસ્તવિક ટોચની 1%, બરાબર, જે મોસ્ટ હાઈએસ્ટ હોય એટલી આવક જે છે ધરાવે છે. તો બાકીનો 98, બાકીનો 89 કે 88% જે છે જેટલું પ્રમાણ જે છે એમની પાસે આવક કેવી છે? ઓછી છે. તો અહીંયા સ્પષ્ટ કરી શકીએ, આપણે અંદાજો લગાવી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં અસમાન વહેંચણી જે છે આવકની જોવા મળે છે અને એ શું બતાવે છે? ગરીબીનું નિર્દેશન કરે છે. અને દેશોના આંકડાઓ જે છે તમે જોઈ શકો છો, એની તુલનાએ ભારતમાં ખૂબ ઓછી સંખ્યા છે. એ બતાવે છે કે આવક જે છે એમાં અસમાનતા બતાવે છે. બેરોજગારી, લાસ્ટ પોઈન્ટ જે છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે શું કહેવાય? બેરોજગાર કહેવાય. એક માર્કનો સવાલ છે આ કે પ્રવર્તમાન વેતન દરે, એટલે કે પ્રવર્તમાન જે ભાવો જે છે, રોજગારીના જે ભાવો છે, એ દરે જે છે એ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોવી, શક્તિ પણ હોય, એ તંદુરસ્ત છે અને લાયકાત પણ ધરાવતો, એની પાસે ડિગ્રી પણ હોય, છતાં પણ એને જો કામ ન મળે તો એવા વ્યક્તિને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણા જે છે એ વૃદ્ધિ,
વૃદ્ધિને કારણે રોજગારી વિહોણા વૃદ્ધિના કારણે રોજગારીને સર્જન દર જે છે દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર જે છે ઊંચો જોવા મળે છે. 1991માં જે સુધારા થયા અને એ સુધારાને લીધે બે રોજગારી મળશે એવું જ છે સરકાર આશા સેવતી હતી, પરંતુ એ સુધારા છતાં પણ રોજગારી જે છે એમાં વધારા ન થયા, ઉલટાની વસ્તી વધતા શું થયું છે, શ્રમ શક્તિ જે છે વધી છે, અને શ્રમ શક્તિ જે છે વધી છે, વસ્તી વધી છે, જેના કારણે બેરોજગારીના દરો જે છે એમાં વધારો થયો છે. તો એ બાબત સ્પષ્ટ કરે છે કે ભારતમાં બેરોજગારીનો ઊંચો દર જે છે એ પણ એક ગરીબી જે છે એનું નિર્દેશન કરે છે. 2011માં બેરોજગારીનું પ્રમાણ જે છે 9% આસપાસ રહ્યું હતું. 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારી જે છે એની મોજણી એટલે કે માપણી પ્રમાણે 15 વર્ષથી ઓછી ઉંમરના લોકો જે છે બેરોજગારીનો દર છે એ 9.4.9% જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના આ દર જે છે 4.7 અને શહેરી ક્ષેત્રમાં 5.5% જેટલો જોવા મળ્યો છે. એકમાત્ર સવાલો જે છે એમાં પૂછી શકાય છે. તો અહીંયા આપણે ટોટલી રીતે જોઈએ તો ઘણા બધા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો મુદ્દા જોઈ ગયા. આ સવાલમાં 11 મુદ્દાઓ છે. ગરીબીના નિર્દેશકો 5 માર્કમાં પણ પૂછાઈ શકે, 3 માર્કમાં પણ પૂછાઈ શકે અને 2 માર્કમાં પૂછાય, તો એના નામ જે છે એ જ રજૂ કરવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે ગરીબીના કારણો જે છે એમાં મળીશું. ત્યાં સુધી આવજો.